સુરત શહેરના ઘોડા દોડ વિસ્તાર ખાતે ઓર્નામેન્ટ જ્વેલર્સ નામની દુકાનમાંથી 1.20 કરોડના દાગીનાની ચોરીમાં ભરીશના ચાવશ ખાતે રહેતા સિકલીગરની સંડોવણી બહાર આવી છે. સુરતમાંથી ચોરાયેલું સોનું ભરીશના અલગ અલગ સોનીઓને વેચવામાં આવ્યું હોવાની માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.50 કિલો સોનું કબજે પણ લીધું છે. સુરતમાં ચોરીની ચોંકાવનારી ઘટના બાદ સુરત ડીસીબીની ટીમે પોલીસ કર્મીઓની ટીમો કામે લગાડી હતી, જેમાં ચોરીમાં વપરાયેલ કાર વડોદરાના વરણામા પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ કારની ગોરવા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. પોલીસને બાતમીદારો મારફતે ચોરીમાં ચાવજની રાધે સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવતા કરનાલસિંહ ઉર્ફે પીલુસિંહ, હરિસિંહ ટાંક થાણેના ભરૂચના સરપાલસિંહ ઉર્ફે સતપાલ અને ખંભાતના શેરસિંહ ઉર્ફે કાલોની સિકલીગર ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ ડિવિઝન પોલીસની સાથે રાખી ચાવજમાં દરોડો પાડી કરનાલસિંહ સહિતના ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ ભરૂચના અલગ અલગ સોનીઓને સોનું વેચ્યું હોવાની કબૂલાત કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ દુકાનોમાંથી સોનાની લગડી સહિત કુલ 1.50 કિલો સોનું જપ્ત કર્યું છે. ચાવજના આરોપી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે.